સ્વાધ્યાયના દાખલા નંબર એક ની અંદર આપણને અહીં આપેલું છે 2×10⁻⁷ કુલમ્બ અને 3×10⁻⁷ કુલમ્બ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટરના અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગશે? ચલો સિમ્પલ છે, આપણી પાસે F=K Q1 Q2 r² કે બરાબર 9×10⁹ વીજભાર આપેલો છે પહેલો 2×10⁻⁷ અને બીજો છે 3×10⁻⁷ અંતર આપ્યું છે આપણને 30 સેન્ટીમીટર, એને ફેરવીએ મીટરમાં એટલે 10⁻², આપણે લેવી પડશે. ગણતરી કરીએ તો ગણતરી કરતા આપણને આન્સર જે મળશે એ આવશે 6×10⁻³ ન્યૂટન. અને બંને વીજભાર અહીંયા પોઝિટિવ છે તો પોઝિટિવ હોવાના કારણે આ જે બળ હશે એ અપાકર્ષી બળ હશે. એટલે બહુ સિમ્પલ છે, બે વીજભાર વચ્ચેનું ખાલી આપણને બળ માંગેલું છે. ચાલો ત્યાર પછી બીજું ઉદાહરણ, સોરી બીજો સ્વાધ્યાયનો દાખલો છે આપણી પાસે. એમની અંદર 0.4 માઇક્રોકુલમ્બ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર −0.8 માઇક્રોકુલમ્બ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે લાગતું બળ આપી દીધું છે આપણને 0.2 ન્યૂટન, તો એમની વચ્ચેનું અંતર કેટલું હશે? અને બીજું છે, બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે? ચલો આપણે પહેલું મેળવીએ, અંતર જોઈએ છે, સૂત્ર તો એ જ લાગવાનું છે, F=K Q1 Q2 r² અંતર જોઈએ છે તો અંતરને કરતા બનાવી દઉં, K Q1 Q2 f 9×10⁹ વિદ્યુતભાર Q1 તરીકે એક વીજભાર છે આપણી પાસે 0.4 માઇક્રોકુલમ્બ એટલે 10⁻⁶, બીજો છે −0.8 માઇક્રોકુલમ્બ એટલે 10⁻⁶, અને બળ આપણને આપેલું છે 0.2. તો અંતર આપણે મેળવીએ તો અહીંયા જે આપણી પાસે ગણતરી કરીએ ત્યારે આન્સર આપણને મળશે 144×10⁻⁴, પણ દોસ્તો આજે અંતર આવ્યું છે r² બરાબર છે, તો r બરાબર 144 નું વર્ગમૂળ થશે 12, 10⁻⁴ એનું 10⁻² થઈ જશે, એટલે આપણને જે આન્સર આવશે એ અંતર મળશે 0.12 મીટર. ચાલો બીજો ભાગ આપણને અહીંયા કીધો છે, બીજા ગોળા પર પ્રથમ ગોળાના લીધે કેટલું બળ લાગશે. હવે આપણને ખ્યાલ હોય તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે, બરાબર ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, એના પ્રમાણે તમે લેવા જાઓ તો તમને ખ્યાલ હોવો જોઈએ પ્રથમ ગોળા વડે જે બળ લાગતું હોય, ધારો કે હું બતાવું FAB તો −FBA લખાય, એટલે જેટલું બળ પહેલા ગોળા વડે બીજા ઉપર લાગતું હોય એટલું જ બળ બીજા ગોળા વડે પ્રથમ ગોળા ઉપર લાગશે, એટલે આપણો આન્સર આવશે 0.2 ન્યૂટન છે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. ચલો ત્રીજો દાખલો જે છે એ થોડોક અગત્યનો ગણી શકીએ. અહીંયા આપણને એવું કીધું છે K²/gMEMP એ ગુણોત્તર પરિમાણ રહિત છે, આ આપણે ચકાસવાનું છે પરિમાણ રહિત, અને અચળાંક આપણને બધા આપી દીધા છે વેલ્યુ, આ વેલ્યુ લઈ અને આ ગુણોત્તર એનું મૂલ્ય પણ આપણે મેળવવું છે, અને ગુણોત્તર શું સૂચવે છે એ આપણે દર્શાવવું છે. તો પહેલા આપણે અહીંયા આપણને જે આપેલું છે એના પ્રમાણે ચાલીએ, તો K²/gMEMP આટલી જે વસ્તુ આપણને આપી છે એ બાબત પ્રમાણે જો વિચારવા જાઓ તો દરેકે દરેકની મારે પહેલા તો પરિમાણ રહિત છે એ ચકાસવા માટે પારિમાણિક સૂત્ર લેવા પડશે. તો કે એનું પારિમાણિક સૂત્ર m₁ l₃ t₂, અને હું ક્યુ ના સ્વરૂપમાં જ રહેવા દઉં તો q-2, વિદ્યુતભાર છે એટલે q² આવશે, છેદમાં જી નું પારિમાણિક સૂત્ર m₁ l₃ t₂, m₁ અને બીજાનું પણ m₁ જ થશે.
હવે આ બધા પ્રમાણે કાઉન્ટ કરો તમે અહીંયા, તો આ માઇનસ વન ઉપર જશે પ્લસ ટુ થશે એમ ટુ, પણ નીચે બે વખત છે ઓલરેડી અહીંયા, એટલે એ બંને કેન્સલ આઉટ થઈ જશે, થ્રી થ્રી કેન્સલ થઈ જશે, ટુ ટુ આ કેન્સલ થઈ જશે, આ કેન્સલ થઈ જશે, એટલે ફાઇનલી એમ ઝીરો, એલ ઝીરો, ટી ઝીરો અને ક્યુ ઝીરો, એટલે પરિમાણ રહિત થઈ ગયું. હવે આપણે એની મૂલ્ય મેળવવું છે, તો મૂલ્ય મેળવવા માટે આપણે એની વેલ્યુ એડ કરીએ, તો કે ની વેલ્યુ નવ ગુણ્યા દસ ની નવ ઘાત, વિદ્યુત ભારેનું મૂલ્ય એક પોઈન્ટ છ દસ ની માઇનસ ઓગણીસ ઘાત એનો સ્ક્વેર, પછી જી બરાબર આપણને ખ્યાલ છે છ પોઈન્ટ સડસઠ દસ ની માઇનસ અગિયાર ઘાત, પછી વીજભાર સોરી દળ તરીકે લઈએ તો ઇલેક્ટ્રોનો નવ પોઈન્ટ એક દસ ની માઇનસ એકત્રીસ, એક પોઈન્ટ સડસઠ ગુણ્યા દસ ની માઇનસ સત્યાવીસ આ પ્રોટોનનો દળ થશે. અને આમનું જો આપણે સાદરૂપ આપીએ તો એ પ્રમાણે આપણો જે આન્સર થઈ જશે એ થઈ જશે બે પોઈન્ટ ઓગણત્રીસ ગુણ્યા દસ ની ઓગણચાલીસ ઘાત, બરાબર આટલો આપણને એનો આન્સર મળશે. હવે આપણને ત્રીજું એવું કીધું છે કે આ ગુણોત્તર શું સૂચવે છે, બરાબર આ જે ગુણોત્તર છે એ શું દર્શાવે છે એને આપણે વિચારીએ. સમજો કે આ ઉપર અને નીચે આ બંનેને આપણે આર સ્ક્વેર વડે ગુણી નાખીએ અને આર સ્ક્વેર વડે ભાગી નાખીએ. પહેલા મારી પાસે આ રીતનું છે, લખી દઉં છું. હવે હું એને આર સ્ક્વેર વડે ગુણી દઉં, સોરી આર સ્ક્વેર વડે બંનેને ભાગી જ નાખીએ ડાયરેક્ટ, એટલે આ ટાઈપની રચના થઈ જશે આપણી. તો ઉપરનો જે ગુણોત્તર છે એ ગુણોત્તર તમને ખ્યાલ આવશે, એ આપણે એમ લખી શકીએ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બરાબર એમની વચ્ચેનું જે વિદ્યુતીય બળ છે, એટલે આ વિદ્યુત બળ વિદ્યુતીય બળ બતાવું. અને નીચે તમે જોઈ શકો આ જે બળ છે એ બળ એ ગુરુત્વીય બળ છે. ઉપરનું બળ વિદ્યુતીય બળ અને નીચેનું જે બળ છે ગુરુત્વીય બળ, એ બંને દર્શાવશે. અને આના ઉપરથી તમે જો કમ્પેરિઝન કરવા જાઓ તો એવું કહી શકીએ આપણે કે વિદ્યુતીય બળ જે છે, વિદ્યુતીય બળ ગ્રેટર દેન ગુરુત્વીય બળ, બરાબર વિદ્યુતીય બળ ગ્રેટર દેન ગુરુત્વીય બળ, કારણ કે અહીંયા તમે જોઈ શકો આ જે આન્સર આવ્યો તમે એમાં છેદમાં ગુરુત્વીય બળ છે અને તમે ઉપર મોકલશો, એટલે વિદ્યુતીય બળ એ ગુરુત્વીય બળ કરતા આ દસ ની ઓગણચાલીસ ઘાત ગણું જેટલું વધારે થશે. એટલે આમ દાખલો સિમ્પલ છે પણ પૂછી શકાય એવો પ્રશ્ન છે. ચાલો હવે એના પછી દાખલા નંબર ચારમાં એવું કીધું છે આપણને, પદાર્થનો વિદ્યુત ભાર ક્વોન્ટમિત એટલે કે ક્વોન્ટાઇઝ થયેલો છે એ કથન એનો અર્થ આપો. અને બીજું એવું કહે છે કે સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુત ભાર એની સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુત ભાર એનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ છીએ. તો વિદ્યુત ભાર એના ક્વોન્ટાઇઝ્ડ એનો મતલબ એવો થયો કે પદાર્થ પરનો જે વિદ્યુત ભાર છે એ મૂળભૂત વિદ્યુત ભાર એના પૂર્ણ ગુણાંકમાં હોય, બરાબર. માનો પહેલા ક્વેશ્ચન માટે આપણે પહેલા ભાગ માટે વિચારીએ તો પદાર્થ પરનો વિદ્યુત ભાર એ હંમેશા ઇલેક્ટ્રોનના, બરાબર મૂળભૂત વિદ્યુત ભાર જે છે ઇલેક્ટ્રોન એના પૂર્ણ ગુણાંકમાં અથવા પૂર્ણાંક ગુણાકારમાં હોય છે, જે આપણને ખ્યાલ છે ક્યુ બરાબર એની. એટલે એના ઉપરથી આપણે એવું બોલી શકીએ બરાબર વિદ્યુત ભાર જે છે એ ક્વોન્ટાઇઝ્ડ થયેલો છે. ચલો બીજી જે બાબત છે એમાં એવું કહે છે મોટા માપક્રમ પર વિદ્યુત ભાર સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુત ભાર એનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ. તો અવગણવા માટે તો એક સિમ્પલ વસ્તુ છે, જ્યારે મોટા વિદ્યુત ભાર સાથે આપણે કામ કરતા હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું ક્યુ બરાબર એની, જેની અંદર ઇલેક્ટ્રોન એના પરનો જો વિદ્યુત ભાર આપણે ધ્યાનમાં લઈએ તો એ વિદ્યુત ભાર નું મૂલ્ય ખૂબ જ નાનું થઈ જશે, બરાબર વિદ્યુત ભાર નું મૂલ્ય ખૂબ જ નાનું થશે અને એની કમ્પેરમાં એન એ ઘણો મોટો થશે.
કારણ કે એ પૂર્ણાંક સંખ્યા છે. બરાબર, તો આવી પરિસ્થિતિમાં આપણે વિદ્યુતભાર જે છે એનું ક્વોન્ટાઇઝેશન એને અવગણી શકીએ, વિદ્યુતભારના ક્વોન્ટાઇઝેશનને અવગણીએ આપણે અવગણી શકીએ. બરાબર, તો આવી પરિસ્થિતિમાં આપણે ક્વોન્ટમીકરણ જે છે એને ધ્યાનમાં લેતા નથી. એટલે ક્યુ બરાબર એની પ્રમાણે તમે જે ગુણાકાર લેવા જશો તો એ ગુણાકાર જે છે બરાબર એ ખૂબ જ સૂક્ષ્મ આપણને મળવાનો પ્રયત્ન કરશે. અને આવી પરિસ્થિતિમાં જે ઇલેક્ટ્રોન્સ જે છે એ અને પ્રોટોન્સ એની સંખ્યાને આપણે પૂરેપૂરી રીતે કાઉન્ટ કરી શકતા નથી. અને વિદ્યુતભાર જે છે એ વધારે સંખ્યામાં હોય તો એ સતત રીતે ગતિ કરતા હશે. બરાબર, એટલે ક્વોન્ટમીકરણ છે એને આપણે સરળતાથી અહીંયા અવગણી શકીએ છીએ. ચાલો ત્યાર પછીની જો વાત કરીએ તો એમાં સિમ્પલ એવું કીધું છે કે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુતભાર બંને ઉપર દેખા દે છે. આવી ઘટના પદાર્થોની અન્ય જોડીઓ માટે પણ જણાય છે અને સંરક્ષણ વિદ્યુતભાર એના સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે એ આપણે સમજાવીએ. પહેલી વસ્તુ એવું કીધું છે આપણને કાચનો સળિયો, બરાબર, કાચનો સળિયો એને કોની સાથે ઘસવાનું છે તો કે રેશમી કાપડ સાથે. હવે કાચના સળિયાને જ્યારે રેશમી કાપડ ઉપર આપણે ઘસીએ તો ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન અહીંયાથી ગતિ કરી અને આ સળિયા ઉપર જશે. બરાબર, એટલે જેટલા ઇલેક્ટ્રોન એ સળિયા ઉપર જાય તેટલા જ ઇલેક્ટ્રોન એ રેશમના ટુકડા ઉપર પણ જવાના છે. તો પરિસ્થિતિ એવી થઈ ગઈ કે કાચનો સળિયો જે છે એ ધન વિદ્યુતભારિત થશે અને તેટલો જ વિદ્યુતભાર જે છે એ રેશમના ટુકડા ઉપર પણ થઈ જશે. અને બહુ સાદી રીતે આપણે સમજીએ, માની લો કે હું તમને એમ કહું કે આ કાચનો સળિયો છે એ કાચના સળિયાને આપણે રેશમના ટુકડા સાથે ઘસીએ તો અહીંયા કીધું એ પ્રમાણે ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા ટ્રાન્સફર થાય. હવે સપોઝ કે આના ઉપર 5 પ્રોટોન અને 5 ઇલેક્ટ્રોન હતા, સોરી 5 પ્રોટોન અને 5 ઇલેક્ટ્રોન. અહીંયાથી ઇલેક્ટ્રોન આના ઉપર દાખલ થયા, એટલે એ શું કરશે? તો અહીંયા કાચનો સળિયો જે છે એ કાચનો સળિયો કે જે ઇલેક્ટ્રોનને ગુમાવે, એટલે માનો કે અહીંયાથી ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન એ રેશમના ટુકડા ઉપર આવે છે. બરાબર, આ કાચનો સળિયો છે અને અહીંયા કોઈ રેશમી ટુકડો છે, તો આના ઉપર પોઝિટિવ ને નેગેટિવ બંને હતા, એમાંથી ઇલેક્ટ્રોન જે એ ટ્રાન્સફર થઈને અહીંયા આવશે. તો આની પાસે બચે છે માત્ર પોઝિટિવ ચાર્જ, અને આની પાસે તટસ્થ હોય એટલે પોઝિટિવ અને નેગેટિવ પહેલા હતા પણ એ બંને એકબીજાની અસરને નાબૂદ કરશે. તો હવે માત્ર કોણ બચશે ત્યાં? તો કે જે ઇલેક્ટ્રોન બહારથી આવ્યા છે એ ઇલેક્ટ્રોન જમા થશે, એટલે કાચનો સળિયો ધન વિદ્યુતભારિત થઈ જશે અને રેશમનો ટુકડો જે છે એ ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. એટલે હવે બંનેનું આપણે તંત્ર વિચારીએ. સમજો, બે પાસે શરૂઆતમાં કોઈ વીજભાર તો હતો નહીં, પણ હવે આપણે તંત્રની દ્રષ્ટિએ જો વિચારીએ તો બંનેનો આપણે પરિણામ લઈએ, બેને આપણે જ્યારે સંપર્કમાં લઈ આવશું ત્યારે કાચના સળિયા ઉપર ધારો કે પ્લસ ક્યુ, રેશમના ટુકડા ઉપર માઇનસ ક્યુ, ઇક્વલ ટુ થઈ ગયો 0. એટલે પરિણામી વિદ્યુતભાર એ શૂન્ય થઈ જશે. અને પરિણામી જો વિદ્યુતભાર શૂન્ય થાય તો એ આપણને ખ્યાલ આવે કે આ જે ઘટના છે એ વિદ્યુતભારનું સંરક્ષણ કહેવાય, વિદ્યુતભારનું સંરક્ષણ તરીકે આપણે એને ઓળખી શકીએ જે આપણે અહીંયા માંગેલું છે.